આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરીશું જેનું અત્યાર સુધી કોઈ ડિસ્કશન થયું જ નથી પરંતુ આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પોતાના ડાયગ્નોઝને સમજવા માટે પેશન્ટને ઘણા બધા ક્વેશ્ચન હોય છે તો બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલની ટીમમાંથી ડૉક્ટર શ્રેયા સાથે આપણે વાત કરીશું અને પેશન્ટના જે પણ સવાલ છે એના જવાબ આપણે એમનાથી જાણીશું હેલો ડોક્ટર શ્રેયા હાય નિશા ડૉક્ટર શ્રેયા તમે એ જણાવો કે વેરીકોઝ વિનને ડાયગ્નોઝ કરવા માટે શું કોઈ ફર્ધર રિપોર્ટ્સ કરાવવાની જરૂરિયાત રહેતી હોય છે ઓકે સો નિશા આપણે જોઈએ તો જ્યારે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં પેશન્ટ અમારી પાસે આવે છે તો અમે આઈડિયલી જે અમારું ટ્રીટમેન્ટ છે એ ત્રણ સ્ટેપમાં બાયફર્કેટ કરેલું છે આખી પ્રોસીજરને ફર્સ્ટ સ્ટેપ એવો હોય કે પેશન્ટના જે બેઝિક સિમ્ટમ્સ હોય એના ઉપરથી અમે આઈડેન્ટિફિકેશન કરીએ કે વેધર પેશન્ટને કોઈ વેઇન છે કે નહીં અગર સિમ્ટમ્સ પરથી અમને એવું લાગે છે કે હા વેઇન પ્રેઝન્ટ છે પછી એમને અમે ડોપ્લર કલર ડોપલર કરીને એક રિપોર્ટ આવે છે એ અમે અહીંયા બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં અમે જાતે ખુદ કરીને જોતા હોઈએ છીએ કયા વાલ અંદર લીકેજ છે એના ઉપરથી ફર્સ્ટ આ થઈ ગયા પછી થર્ડ સ્ટેજમાં અમે એમને ટ્રીટમેન્ટ માટે જે બી હોય એ સમજાવીએ છીએ પણ જો કલર ડોપ્લર પછી અમને એવું લાગે છે કે પેશન્ટને એડવાન્સ વેરિકોઝ વેઇન પ્રેઝન્ટ છે તો અમે એક સિટી વિનોગ્રાફી કરીને કે પછી એક એમઆરઆઈ કરીને એક રિપોર્ટ આવે છે એમને ફર્ધર પાસ ઓન કરતા હોઈએ છીએ પણ એ ડિપેન્ડ કરે છે કે એડવાન્સ છે એના ઉપર સો તમે જે ટેસ્ટની વાત કરી છે કલર ડોપલર રિપોર્ટ તો એ કલર ડોપલર રિપોર્ટની અંદાજિત કોસ્ટિંગ કેટલી રહેતી હોય છે સી અગર બારે આપણે જોવા જઈએ કે બાર માર્કેટમાં કલર ડોપલરની પ્રાઇસ પચીસસોથી ત્રણ હજારની વચ્ચે રહેતી હોય છે પણ આપણા બેંગસ વાસ્ક્યુલર હોસ્પિટલમાં એ અમે કન્સલ્ટેશન સાથે જ ફ્રી ઓફ કોસ્ટમાં કરી દઈએ ઓ દેટ્સ ગ્રેટ યસ સો ડૉક્ટર શ્રેયા થેન્ક યુ સો મચ ફોર ધીસ ગાઈડન્સ શ્યોર